गुड मॉर्निंग स्टूडेंट्स, काले उपार्जित प्रतिकारकता नो व्यू आपेलो। ए उपार्जित प्रतिकारकता नी अंदर आपणे आवी चर्चाओ करी थी के तमारी पासे चोक्कस प्रकारना लसिका कोषो देहनी अंदर अवेलेबल छे, दैट इज व्हाइट ब्लड सेल, कणिकामय, कणिकाविहीन, दे हैव अ यू हैव अ आइडिया रिगार्डिंग दिस। अने लसिका कोषो ने मैच्योरेशन ना आधारे चोक्कस प्रकारना बी सेल अने टी सेल नी अंदर रूपांतरित करवामां आवे। चोक्कस प्रकारना आ लिम्फोसाइट अथवा तो लसिका कोषो आम तैयार थाय बोन मैरो नी अंदर अने त्यां रहीने जो मैच्योर थाय तो ए बी सेल कहेवाशे, अने थायमोसिन्स नामना अंतःस्रावनी असर ने कारणे जो ए परिवर्तित थाय ने बनावशे टी सेल। कालनो बेसिक बी सेल चोक्कस प्रकारना आ कोषो जे स्मृतिना गुणधर्मी साथे संकळायेला छे अने पोते विशिष्ट प्रकारनी आ रचनानुं सर्जन करे जे आपणे शीखवानुं छे। रेड कलरनी आ रचना मैं तमने कीधुं तुं ए कहेवामां आवशे एंटीबॉडी, अने एंटीबॉडीनुं स्ट्रक्चर हवे आपणे शीखवाना। એની સાથે સાથે બે મહેમાન કલાકાર જેવા તૈયાર થાય અને એ મહેમાન કલાકાર એના જેવા જ ને સ્મૃતિના ગુણધર્મ સાથે સંકળાયેલા છે। સ્મૃતિ એટલે યાદ કે કોઈક તમારા શરીર પર એન્ટિજનનો હુમલો થાય તો એ હુમલા મીન્સ તરત જ પ્રતિક્રિયા સ્વરૂપે એન્ટીબોડી બનાવશે અને એન્ટીબોડીને પાછા યાદ પણ રાખશે કે પુનઃ એ હુમલો થાય અને તે વખતે નવા એન્ટીબોડી બનાવવાની જરૂર નથી, તમારી પાસે સ્મૃતિના કોષો રેડી છે અને આ કોષો તરત જ એના માટે શું તૈયાર કરી દેશે, તેના માટે ના એન્ટીબોડી તૈયાર કરવા માંગશે, પ્રશ્ન રહેતો નથી। અને આવી પ્રતિકારકતાને કહેવામાં આવશે, જોજો આને કહેવામાં આવશે એન્ટીબોડી પ્રતિકારકતા। શું બોલાય ડિયર? એન્ટીબોડી પ્રતિકારકતા। હવે બીજો જે છે એ ટી સેલ, એને કહેવામાં કોષીય પ્રતિકારકતા। એ આવા સૈન્ય બનેની રચના નહીં કરે, એન્ટીબોડીનું સર્જન નહીં કરે, એ ચોક્કસ પ્રકારના ટી સેલ લખું છું કોષીય પ્રતિકારકતા સાથે સંકળાયેલા છે। શબ્દ જોજો, કોષીય પ્રતિકારકતા। ઇન શોર્ટ, ચોક્કસ પ્રકારના તૈયાર થયેલા કોષો એટલે કે ટી સેલ એ સીધા જ એન્ટીજન સાથે ફાઇટ કરે, એટલે નિષ્ક્રિય બનાવી દે અને મારી નાખે। હવે આપણે જે શીખવાના અત્યારે એ અત્યારે શીખવા માટે આપણી પાસે ચોક્કસ પ્રકારના એન્ટીબોડી ઉપર હું અટક્યો હતો અને એન્ટીબોડીના સ્ટ્રક્ચરની વાત અત્યારે કરવાના, અને શું કહે છે એન્ટીબોડીનું સ્ટ્રક્ચર તે તરફ જઈએ। આ એન્ટીબોડીનું સ્ટ્રક્ચર છે ચોક્કસ પ્રકારના આ એન્ટીબોડી એ ચાર, ફરી બોલું છું, ચાર પોલી પેપ્ટાઇડ શૃંખલા। આ બાજુ જોજો, એક બે ત્રણ અને ચાર, સો એમાં તો બે સરખી છે તો તમારે એ જોવાની છે એની અંદરની બે જે છે બે એ ભારે શૃંખલા। શું બોલાશે ડિયર? ભારે શૃંખલા, હેવી ચેઇન તરીકે ઓળખાશે, અને એની સાથે જ બીજી બે એ હળવી શૃંખલા તરીકે ઓળખાશે, લાઇટ ચેઇન તરીકે ઓળખાશે। ઓકે, ચોક્કસ પ્રકારની આ શૃંખલા આ હેવી ચેઇન અને બે બ્લુ કલરની લાઇટ ચેઇન તરીકે ઓળખાશે। કઈ કઈ અહીંયા જોઈ શકો છો એ વસ્તુ એ છે એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ। હું તમને થોડું વિશેષ રીતે બતાવું તો આ વિશિષ્ટ પ્રકારની સંરચના આની અંદર રેડી થઈ છે, એની અંદર વિશિષ્ટ પ્રકારની આ જગ્યાઓનો ઉલ્લેખ કરેલ છે। આવી વિશિષ્ટ પ્રકારની જગ્યા સમજાવી દઉં, આ વિશિષ્ટ પ્રકારની જગ્યા ને કહેવામાં આવશે એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ। શું કહેવામાં આવશે ને? એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ। અને આ વિશિષ્ટ પ્રકારની એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ તમે સમજી શકશો કે સર શું કહેવા માંગે એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ, ગુજરાતી એન્ટીજન જોડાણ સ્થાન। અને અહીં તમારી પાસે આ વિશિષ્ટ સંરચનાને ખાલી હું બાકીનો ભાગ નથી દોરતો સમજાવવા માટે આ પ્રતિક્રિયાને લઈએ છીએ। હવે જોજો, ચોક્કસ પ્રકારના એન્ટીજન ને આપણે પ્રદર્શિત કરીએ છીએ અને આ વિશિષ્ટ પ્રકારના એન્ટીજન તમારા શરીર પર હુમલો કરે છે। આ થયેલા શરીર પરના હુમલા ને સામે તમારા દેહમાં આવા એન્ટીબોડી તૈયાર થશે
અને આ વિશિષ્ટ પ્રકારના હું જે દોરી રહ્યો છું એન્ટીજન, એ એન્ટીજન ને ફસાવવાનું કામ કરશે. ધ્યાનથી, આ છે એન્ટીજન. આ એન્ટીજન સીધો અહીંયા આવીને ફસાઈ જશે. તમે આ જે ગ્રીપ જુઓ છો એ ગ્રીપ પ્રમાણે તમને આઈડિયા આવી જશે કે ચોક્કસ પ્રકારનો એન્ટીજન આ જગ્યા ઉપર ફસાઈ જશે અને અહીં એને નિષ્ક્રિય કરવાનું કાર્ય આ ચોક્કસ પ્રકારના એન્ટીબોડી કરશે. વાત અહીં પ્રદર્શિત આ કરવાની છે કે જેવો એન્ટીજન તેવા તેવા શું બનતા જશે, એન્ટીબોડી બનતા જશે. આ ચોક્કસ પ્રકારના એન્ટીજન ને નાથવા માટે, પકડવા માટે ચોક્કસ પ્રકારના આ શું આવેલા હોય છે, તો કે ચોક્કસ પ્રકારના એન્ટીબોડી આવેલા હોય છે. કાલે થોડી વાતો કરેલી કે પોલિયો નો વાયરસ, તો એને પકડવા માટે વિશિષ્ટ પ્રકારના શું ઘટકોની જરૂર પડે, વિશિષ્ટ પ્રકારના એન્ટીબોડી સર્જાય. કાલે ઝેરની વાત કરેલી કે તમને ધારો કે સર્પ દંશ થયો, સાપ કરડ્યો, તો તમારા દેહમાં એના ઝેર વિરુદ્ધના એન્ટીબોડી મળે જ નહીં. એટલે તમારું શરીર એ એન્ટીબોડી બનાવે બનાવે પહેલા શું, તો કે ઝેર પોતાની અસર પ્રદર્શિત કરશે. કહેવાનો તાત્પર્ય, બહારથી પ્રવેશતા કોઈ પણ પ્રકારના એન્ટીજનને કાબુમાં લેવા માટે આપણું રોગ પ્રતિકારક તંત્ર બે રીતે વર્ક કરે. એક તો એન્ટીબોડી પ્રતિકારકતા અને બીજી કહેવામાં આવશે, ખ્યાલ છે, કોષીય પ્રતિકારકતા. એમાં શીખી રહ્યા છે એન્ટીબોડી પ્રતિકારકતા, એમાં વિશિષ્ટ પ્રકારના આ શું કહેવામાં આવશે, આ હેવી ચેઇન જે દર્શાવી છે અને આ જે કહેવાશે એને લાઇટ ચેઇન તરીકે ઓળખવામાં આવશે. આવા કેટલા હશે, તો કે આમાં સર આવા કેટલા હશે, તો કે આવા 4 પોલીપેપ્ટાઇડ ચેઇન હાલ આપણે શીખી રહ્યા છીએ. એટલે માત્ર આટલી વસ્તુનો ઉલ્લેખ કરીશું. બીજી આ સાઈડે હશે અને એ ચોક્કસ પ્રકારના એન્ટીજનને કેચ કરી લેશે, તો એના જે આ ચોક્કસ પ્રકારની જે ખાંચાખૂંચીવાળી રચના છે એના માટે શબ્દ લખ્યો છે એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ. બાઇન્ડિંગ એટલે જોડાવું તે, અને સાઇટ એટલે જગ્યા. કોને જોડાવવા માટેની જગ્યા, તો કે સર એન્ટીજનને જોડાવવા માટેની જગ્યા. અને વિશિષ્ટ પ્રકારના એન્ટીજન માટે વિશિષ્ટ પ્રકારના એન્ટીબોડી આપણા દેહની અંદર રુધિરમાં અવેલેબલ છે અને એની રચનામાં ફરી અને લાસ્ટ ટાઈમ બે ભારે શૃંખલાઓ આવેલી હોય છે અને બે કઈ શૃંખલા આવેલી હોય છે, હળવી શૃંખલા આવેલી હોય છે અને એવી રીતના અરેન્જ થયેલા હોય જે વિશિષ્ટ પ્રકારની બાઇન્ડિંગ સાઇટની રચના કરે, જે બહારથી પ્રવેશતા એન્ટીજનને પોતાની સાથે જકડી રાખશે. એના માટેનો ઉલ્લેખ આ રીતે પણ કરી શકાય, H2L2 એટલે કે બે હેવી ચેન અને બે લાઇટ ચેન, એ પ્રકારે આ સ્વરૂપે તમે આને શું કરી શકશો, દર્શાવી શકશો. ફરી બોલું છું, બે ભારે શૃંખલા, બે હળવી શૃંખલા, H2L2 આપણી પાસે ચોક્કસ પ્રકારના શું એન્ટીબોડી નું સર્જન થાય છે અને એન્ટીબોડી ના કાર્ય એ વિશેષ છે. એના નામ પહેલા તો જોઈએ, AMEG. શું સર પણ, તો આજના આના માટે લખવું પડશે IgA એટલે કે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ M, ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ E અને ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ G અને હજુ પણ છે આપણી પાસે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ D તરીકે ઓળખાશે. આવા ચોક્કસ પ્રકારના ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ તમારા દેહની અંદર અવેલેબલ છે. ફરી બોલું છું, એન્ટીબોડી ના ચોક્કસ પ્રકાર આપ્યા છે અને એ વિશેષ છે કે સપોઝ તમને એલર્જી થઈ છે, તો એલર્જી માટે વિશિષ્ટ પ્રકારના એન્ટીબોડી કામ કરશે. તમને ધારો કે ચોક્કસ પ્રકારનું કઈ ઘા વાગ્યો છે અને બહારથી કોઈ પરજાતનો હુમલો થયો છે, તમને ધનુર્વિષ થયું છે, તમને શરીરમાં અન્ય કોઈ પ્રકારના ઇન્ફેક્શન લાગ્યા છે, તમને ઝેરની અસર થઈ છે, તે માટે અલગ અલગ પ્રકારના શરીરની અંદર એન્ટીબોડી અવેલેબલ છે જે પોતાનું કાર્ય કરશે. અને મોટે ભાગે આ એન્ટીબોડી શેની અંદર તમને જોવાના મળશે, તો કે એન્ટીબોડી રુધિરમાં હાજર હોય છે અને એ ચોક્કસ પ્રકારની તરલ પ્રતિક્રિયા દર્શાવશે. સર તરલ પ્રતિક્રિયાનો મતલબ, તો કે જે જગ્યા ઉપર ઘા પડશે એ જગ્યા ઉપર બ્લડ સાથે આ ઘટકો એની સાથે મૂવ થઈને તરતા તરતા એ જગ્યા ઉપર પહોંચી જશે અને પહોંચીને એ જે પણ બહારથી પ્રવેશતા એન્ટીજનની સામે ફાઇટ કરશે, ફાઇટ કરી અને એમને નબળા બનાવી દેશે અને તમને ચોક્કસ પ્રકારના ઇન્ફેક્શનથી બચાવી દેશે.
ચોક્કસ પ્રકારના એન્ટીબોડી એ મધ્યસ્થી તરીકે પણ વર્તે અને એ વિશિષ્ટ પ્રકારના ઘટકોનું સર્જન કરે અને તે શું કે હવે લખું છું તે ધ્યાનથી જોજો એ ચોક્કસ પ્રકારના સિગ્નલ પ્રોવાઇડ કરે અને એ કોષીય પ્રતિકારકતા ને પણ ઉત્તેજે છે શેને ઉત્તેજે કોષીય પ્રતિકારકતાને પણ નામ આપે અને ચોક્કસ પ્રકારે ટી લસિકા કોષ આવડશે તમને ચોક્કસ પ્રકારની આ CMI સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી તમને ખ્યાલ જ છે આપણે કીધું એન્ટીબોડી પ્રતિકારકતા અને બીજું કહેવામાં આવશે કોષીય પ્રતિકારકતા તો ટી લસિકા કોષની અંદર ભાગ લે અને એને કહેવામાં આવશે કોષીય પ્રતિકારકતા સર આ અહીંયા લખવાનું કામ શું તો કે લખવા માટેનું કામ આ રીતનું કારણ કે તમે અત્યારે જે શીખી રહ્યા છો એન્ટીબોડી તો વિશિષ્ટ પ્રકારના એન્ટીબોડી ચોક્કસ સેલ મીડિયેટેડ ઇમ્યુનિટીને પણ જન્મ આપે કહેવાનો તાત્પર્ય જ્યારે આ ઘટકો પોતે સક્ષમ નથી થઈ શકતા તે વખતે એ લોકો બીજા ચોક્કસ પ્રકારના કોષીય ઘટકોને શું કે સિગ્નલ આપશે અને બોલાવશે જેથી એ લોકોને મદદ મળી રહે છે અને વિશેષ સ્વરૂપ એ બહારથી પ્રવેશતા ઘટકોને મારવામાં મદદરૂપ થશે તમને જે સમજાવ્યું કે ચોક્કસ પ્રકારની બાઇન્ડિંગ સાઇટ કે જે આવા વિશિષ્ટ પ્રકારના એન્ટીજને ફસાવી લેશે સેનું સ્ટ્રક્ચર તો કે જે ચાર પોલીપેપ્ટાઇડ ચેઇન છે 1 2 આ બાજુ હશે 3 અને 4 બે ભારે શૃંખલા હશે 2 હળવી શૃંખલા હશે 3 માર્કના સવાલમાં આ વસ્તુ આવી શકે H2L2 સ્વરૂપે પ્રદર્શિત કરવામાં આવે બુકની અંદર કન્ટિન્યુ લખેલું છે મેં PDF મોકલી છે એની અંદર એ વસ્તુ છૂટી કરેલી છે અને અલગ અલગ પ્રકારના એન્ટીબોડી નો ઉલ્લેખ કરેલો છે IgA IgM IgE IgG અને IgD એ રુધિરની અંદર હાજર જ હોય છે એ એન્ટીબોડી સ્વરૂપે તમને જોવા મળશે તરત જ તરલ પ્રતિકારકતા ને સ્વરૂપ ન્યાય આપશે અને ઉપાર્જિત પ્રતિકારકતા માં આ વસ્તુ કામ લાગશે નાનપણમાં તમને કોઈ જાણ નથી થવાની પણ જેમ જેમ મોટા થતા જશો તેમ તેમ અલગ અલગ ઘટકોના સંપર્કમાં આવતા જશો તે વખતે આ બધા ઘટકો તમારા દેહની અંદર કામ કરતા રહેશે હવે એક નાનું સરખું ઉદાહરણ સાથે કે તમે રમ્યા છો અને રમતા રમતા પડી ગયા તો પડી જવાને કારણે તમારી સ્કિન એટલે કે તમારો ભૌતિક અંતરાય ત્વચા એ તૂટી જશે તમારી શરીરની ત્વચા કોઈ કારણસર છોડાઈ જશે તો એ જગ્યાએથી તમારા ભૌતિક અંતરાય તૂટવાને કારણે હાઈએસ્ટ એન્ટીબોડી પ્રવેશવાની શક્યતા એન્ટીજન પ્રવેશવાની શક્યતા છે તો એન્ટીજનના પ્રવેશને અટકાવવા માટે આપણી પાસે શું તો કે આવા ચોક્કસ પ્રકારના એન્ટીબોડી ત્યાં એ આવી જશે અને બહારથી પ્રવેશતા ઘટકોને મારી નાખશે હવે તમારું જે ઉદાહરણ ચાલે છે તે કે રમતા રમતા તમે પડી ગયા તમને છોડાઈ જશો અને થોડા દિવસો બાદ એના ઉપર બ્રાઉન કલરની પોપડી બાજી જશે અને પોપડી બાજી ગયા પહેલાની ઘટના યાદ કરો તો કેટલો ઘા જે ઊંડો હશે અને એ જગ્યા ઉપર યલોઇશ કલરનું પર્સ થશે જેને આપણે પરુ કહીએ અને એ ચોક્કસ પ્રકારના ઇન્ફેક્ટેડ ભાગો તમારો સેલ જે ડેમેજ થયા છે ધીમે ધીમે શું થવા લાગે રિપેર થતા પહેલા તમારા દેહમાં રહેલા હવા એન્ટીબોડી ત્યાં આવીને ફાઇટ કરશે અને ફાઇટ કરતા કરતા એ લોકો શું થશે તો કે એ લોકો પોતાની જે ગુણધર્મ છે એ ગુણધર્મ પ્રમાણે એના લાઈફ સ્પાનને પૂરો કરશે ઇન શોર્ટ એ મૃત્યુ પામશે કોણ આઈજી અને એને કારણે એ મોટે ભાગના વ્હાઇટ બ્લડ સેલ ત્યાં જમા થવાને કારણે એન્ટીબોડી ઘટકો જમા થવાને કારણે જગ્યા ઉપર પોઝ થશે બીજી રીતે ડ્રેસિંગ કરાવવા જશો ત્યારે ડોક્ટર એકદમ ક્લીન કરી નાખશે અને પછી ધીમે ધીમે હિલિંગ એની આગળ વધતું જશે આવું એક કે બે વારના ડ્રેસિંગ બાદ તમારો જે ઘા હશે એ ઘા ઓટોમેટિકલી રોજ આવી જશે અને ફરી પાછા તમારી સ્કિન જેવી હતી એવી થઈ જશે એટલે શરીરમાં આવા ઘટકો બહારથી પ્રવેશતા ઘટકોથી બચવા માટે શરીર આ રીતનું રિએક્શન આપે છે હવે એની સાથેનો જ કન્ટિન્યુ ટોપિક છે અને એ છે અંગ પ્રત્યારોપણ આપણે એને કન્ટિન્યુ કરીએ જેથી તમને પણ એ વિશેનો થોડો ખ્યાલ રહે અંગ પ્રત્યારોપણ તરફ તમારે જવાનું છે એટલે ખ્યાલ આવશે અંગ પ્રત્યારોપણ એટલે શું પહેલા તો પ્રશ્ન એ થાય તો કે તમે જીવનક્રમમાં કેટલીક વાર સાંભળ્યું જ હશે
આપણા શરીરના અંગ જેવા કે મૂત્રપિંડ, જેવા કે યકૃત, જેવા કે હૃદય, આમાંથી મેક્સિમમ તમે સાંભળ્યું હશે કે મારા ફેમિલીમાં એક વ્યક્તિની કિડની બદલાવી છે અથવા કિડનીનું દાન કર્યું છે. સમજો, અંગ પ્રત્યારોપણ માટે બે વ્યક્તિની જરૂર, એમાં એક વ્યક્તિ મેઇન છે દાતા અને બીજો વ્યક્તિ ગ્રાહી. મારા ઉદાહરણ તરીકે તરફ જાઉં કે હું માયસેલ્ફ વિરલ પટેલ, એને કોઈ કારણસર મૂત્રપિંડ એટલે કે કિડની ની અંદર કઈ પ્રોબ્લેમ ઉભો થાય છે અને કિડની ફેલિયર વાળી સિચ્યુએશન આવે છે અને તે સમયે મારે જીવતા રહેવા માટે બીજી કિડનીની જરૂર પડશે, તો એ કિડની સપોઝ મેળવવા માટે મારે, તમને પણ ખ્યાલ હશે, કોની જરૂર પડશે? દાતા. હવે દાતા તરીકે કોણ આવી શકે? તો કે જોજો, એક તો મારા ફેમિલી મેમ્બર એટલે કે મારા માતા, મારા પિતા, મારા ભાઈ, બહેન, એની શોર્ટ મારી ફેમિલી મેમ્બર. અને એ ફેમિલી મેમ્બર માંથી કોઈ એક વ્યક્તિ તૈયાર થશે કે હું કિડની ડોનેટ કરવા માંગુ છું. ઓકે, ફાઇન. તો એ લોકોના જે જનીન બંધારણ છે પ્લસ એ લોકોના દેહના પ્રોટીન બંધારણ જે છે એ મારા ફેમિલી મેમ્બર હોવાને કારણે લગભગ નજદીક આવશે. પરંતુ સપોઝ કોઈ એક્સ વ્યક્તિ, કોઈક બહારની કોઈ વ્યક્તિ, એક્સ વ્યક્તિ પાસે ધારો કે કિડની લઉં છું તો મને બહુ મોટી તકલીફો થશે. અહીંયા પણ થશે, પણ એના કરતા એક્સ વ્યક્તિ પાસે લઈ છે એની અંદર તકલીફ વધી જશે. કારણ કે એનું પ્રોટીન બંધારણ, એનું પ્રોટીન બંધારણ, પ્રોટીન બંધારણ પેન જોજો, એનું પ્રોટીન બંધારણ મારા માટે પરજાત છે, ઘણું જ ડિફરન્ટ આવે છે. અને એ પરજાત વ્યક્તિ, પરજાત વ્યક્તિ ના મૂત્રપિંડ ના પ્રોટીન મારા શરીર માટે, મારા શરીર માટે કઈ રીતે વર્તે છે તરત ખ્યાલ આવી જશે. એન્ટીજન તરીકે વર્તે છે, કારણ કે બહારથી મારા શરીરમાં દાખલ કરવામાં આવે છે. અને જો આવી પરિસ્થિતિ આવે છે ત્યારે આ એન્ટીજન સ્વરૂપે આખું અંગ એન્ટીજન સ્વરૂપે વર્તશે. કોણ? ધારો કે પેલા એક્સ વ્યક્તિનું છે, મારા ફેમિલી મેમ્બરમાંથી બી થશે, પણ ઇટ્સ ઓકે, બહુ રિએક્શન નહીં આવશે, પણ આમાં તીવ્ર રિએક્શન આવશે. કારણ કે મેં અંગ પ્રત્યારોપણ કર્યું છે, કોઈ ત્રાહિક વ્યક્તિ પાસેથી અંગ લીધું છે અને મારું બોડી એ અંગને સ્વીકારવા તૈયાર નથી, કારણ કે એકદમ પરજાત વ્યક્તિ પાસેથી મેં લીધું છે. હવે તો એ વખતે મારી ઇમ્યુન સિસ્ટમ આ પરજાત વ્યક્તિ પાસેથી લીધા મૂત્રપિંડ પર શું કરશે? તો કે એ જે છે એના ઉપર હુમલો કરશે. હુમલો ઇન ધ સેન્સ ચોક્કસ પ્રકારના એન્ટીબોડી, અને મારું રોગ પ્રતિકારક તંત્ર એ મૂત્રપિંડને સ્વીકારશે નહીં. અને ન સ્વીકારવાને કારણે આટલા લાખો રૂપિયાના ખર્ચા બાદ પણ આ મૂત્રપિંડ મારા માટે ફરી પાછું ફેલિયર થઈ જશે. કહેવાનો તાત્પર્ય, આપણી ઇમ્યુન સિસ્ટમ ને અંગ પ્રત્યારોપણ સાથે શું લાગે વળગે? તો આજે સમજાવ્યું તે કે ધારો કે કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા મેળવવામાં આવેલ, કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા મેળવવામાં આવેલ ઓર્ગન એ આપણા માટે પરજાત હશે, અને પરજાત થવાને કારણે આપણી ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક તંત્ર આ અંગ ઉપર હુમલો કરશે. અને એને સ્વીકારવા માટે શું કરવામાં આવશે? ઈલાજની વાત કરો, એ હુમલો કરશે, છતાં બી એને બચાવવા માટે ડૉક્ટર ચોક્કસ પ્રકારની દવાઓ યુઝ કરે, અને દવાઓ એવી હોય છે કે જે આપણા શરીરની ઇમ્યુન સિસ્ટમને થોડે અંશે શાંત કરી દે, જેને કારણે ધીમે રહે અને આ મૂત્રપિંડ જે ત્રાહિત વ્યક્તિનું છે, એક્સ વ્યક્તિનું છે, એને આપણે સ્વીકારી શકીશું.
અને આપણે એને સ્વીકારી લઈશું, આપણું દેહ એને સ્વીકારી લેશે, પછી ધીમે 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 એ આપણા શરીરનો ભાગ બનીને રહી જશે. પરંતુ એ કેમ નથી સ્વીકારતું? કારણ કે એનું જનીન બંધારણ અલગ છે, પ્રોટીન બંધારણ અલગ છે. That is the topic, અંગ પ્રત્યારોપણ. કે અંગ પ્રત્યારોપણ એની સાથે શું લાગે વળગે? તો કે ચોક્કસ પ્રકારે એ આપણા દેહ દ્વારા શું કે પ્રતિરોધ થતો જ રહેશે. કારણ કે આપણું દેહ પારખે છે, સ્વજાત અને પરજાતને ઓળખે છે, જેને કારણે આ તકલીફ થશે. ઓકે, હવે એનું ઉદાહરણ નાનું વસ્તુ કે ધારો કે તમારા ત્યાં એક સરસ પેટ ડોગી છે, એ તમારા ઘરના બધા જ મેમ્બરને ઓળખે છે. એ ચોક્કસ પ્રકારની દ્રષ્ટિ, એનો અવાજ અને સ્મેલ દ્વારા ડિટેક્ટ કરશે. એમાં સ્મેલ એની બહુ જબરદસ્ત ખાસિયત છે. તમારા ઘરના જેટલા પણ મેમ્બર હશે એ ગમે ત્યારથી ગમે ત્યારે આવશે, એને ખબર પડી જશે, કોઈ પણ પ્રકારની માથાકૂટ નહીં કરશે. કારણ કે એ બધાને ઓળખે છે, બધા સ્વજાત છે. હવે એ અરસામાં તમારા ઘરે તમારા કોઈક મિત્ર આવશે અને બીજું કોઈક ત્રાહિત વ્યક્તિ આવશે, ઓટોમેટિક ડોગી રિએક્ટ કરશે, એના ઉપર ભસવાનું ચાલુ કરશે, બાકીના જે કંઈક રિએક્શન આપવાના હશે તે આપશે. તમારા દ્વારા એને સાચવી લેવામાં આવશે તો એ વ્યક્તિને અંદર આવવા દેવામાં આવશે, અધરવાઇઝ તો એ વ્યક્તિને એ તમારું ડોગી અંદર નહીં આવવા દે. આ જ વસ્તુ આપણી ઇમ્યુન સિસ્ટમ સાથે પણ બને છે કે આપણા શરીરના કોષો અથવા શરીરના અંગો અથવા પેશીને આપણું શરીર સ્વીકારે છે, પણ તે સિવાયના જો બાકીના કોઈ ત્રાહિત વ્યક્તિના કોષ પેશી કે અંગને આપણે આપણા દેહમાં દાખલ કરીએ તો એ સ્વીકારશે નહીં. અને એ વખતે જે રીતે ડોગી રિએક્ટ કરે છે એવું જ આપણું શરીરની ઇમ્યુન સિસ્ટમના ઘટકો રિએક્ટ કરશે અને હુમલો કરી અને મૂત્રપિંડને સેટ થવા નહીં દે. પણ આપણે પણ એવા દવાઓ શોધી છે જેને કારણે આપણે આપણી ઇમ્યુન સિસ્ટમને થોડે ઘણે અંશે કેવી કરીએ છીએ, શાંત કરીએ છીએ, જેથી એ મૂત્રપિંડને સ્વીકારવામાં સરળતા રહેશે. એના પછી જે આપણે બાકી છે એ છે સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા અને નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા છે. અને આપણું છેલ્લે કહી દઉં, આપણું દેહ સ્વજાત અને પરજાતના ભેદને પારખવા માટે સક્ષમ છે. એટલે આપણે